તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત. ભારત પાકિસ્તાનના નાણામંત્રી વચ્ચે સરહદ, દિલ તો દૂર હાથ પણ ના મળ્યા. ભારતીય સૈનિકો પ્રત્યે પાકિસ્તાનની બર્બરતાએ બંને દેશોના નાણામંત્રીને એકબીજા પ્રત્યે હર્ફ સુદ્ધા ઉચ્ચારતા રોકી દીધા હતા. ઘટના હતી એશિયાઈ વિકાસ બેંકની 50મી વાર્ષિક બેઠક અંતર્ગત એક પરિચયમાં અરુણ જેટલી અને પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઇશાક ડાર એક જ મંચ પર ઉપસ્થિત હતા. 2008ના મુંબઈ આતંકી હુમલા પછી બંને દેશોના નાણામંત્રી પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા હતા. દરમિયાન ના તો બંને વચ્ચે એક પણ શબ્દની આપ લે થઈ, ના તો થયું હસ્તદૂત. સમગ્ર ચર્ચામાં પણ બંને વચ્ચે કોઈ જ સંવાદ નહોતો થયો. અમેરિકામાં સિગારેટ ભારતીય યુવકનો લીધો ભોગ. અમેરિકામાં એક ભારતીય યુવકની નિર્મમ હત્યા થઈ છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે 32 વર્ષીય જગજીતની હત્યા સિગારેટ મામલે થવા પામી છે. પંજાબના કપૂરથલાનો આ યુવક અમેરિકાના મોડેસ્ટો સિટીમાં સ્ટોર ધરાવે છે. એક યુવકે સ્ટોરમાં આવી સિગારેટ માંગી હતી. નિયમ પ્રમાણે સગીર યુવકોને નશાથી દૂર રાખવા સરકારે આઈડી પ્રૂફનો નિયમ દાખલ કર્યો છે, જેનું જગજીત પાલન કરતો હતો. જગજીતે તેમનું આઈડી પ્રૂફ માંગતા ઉચિત ન લાગ્યું. રાત્રે જ્યારે સ્ટોર બંધ થઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા યુવકે જગજીત પર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં તેમનું મોત નિપજ્યું હતું. આપમાંથી હાંકી કઢાયેલા કપિલનો કેજરી પર આક્ષેપ, 2 કરોડ રોકડા લેતા જોયા છે. અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીમાં પિક્ચર 35mmનું ના રહેતા 70mmની ફિલ્મ બનતી ગઈ છે. ગઈકાલે કેજરીવાલે પોતાની પાર્ટીના મંત્રી કપિલ મિશ્રાને પાર્ટીમાંથી પાણીછૂ પકડાવી દીધું. તો કપિલે વળતો પ્રહાર કરી કહ્યું કે 2 દિવસ પહેલા જ સત્યેન્દ્ર જૈન પાસેથી કેજરીવાલે રોકડા રૂપિયા 2 કરોડ સ્વીકારતા જોયા હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કર્યો છે. કપિલે એક પત્રકાર પરિષદમાં ખુલાસો કરતા કહ્યું કે મેં જ્યારે કેજરીવાલના અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે રાજકારણમાં કેટલીક વાતોની સ્પષ્ટતા હોતી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી 10મીએ દિલ્હીમાં પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે લગભગ 2 કલાકની બેઠક બાદ 1-to-1 મળેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ હવે 10મીએ અમદાવાદમાં કારોબારીમાં બેઠકમાં મળશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2017ની ચૂંટણી માટેનું માર્ગદર્શન દિલ્હીથી મેળવી નવી રણનીતિ પ્રમાણે કોંગ્રેસમાં સંજીવની ફૂંકવા આ કારોબારી મળશે. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી થશે કે વિધાનસભામાં વિરોધ પક્ષના નવા નેતા કોણ અને પાર્ટીની પ્રચાર સમિતિના અધ્યક્ષ સહિતની કઈ જવાબદારી કોના શિરે રહેશે. ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર 9મીએ ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંગેનો કાયદો એટલે કે GST રાજ્યમાં તારીખ 1-7-2017થી અમલમાં લાવવા માટે ગુજરાત વિધાનસભામાં આ અંગેનું વિધેયક પસાર કરવાનું જરૂરી છે, જેના અંતર્ગત આગામી તારીખ 9મી મે 2017ના રોજ ગુજરાત વિધાનસભાની એક દિવસની બેઠક મળશે. ગુજરાત વિધાનસભાનું સભાગૃહ જે તારીખ 31મી માર્ચના રોજ અધ્યક્ષે અચોક્કસ મુદત માટે મુલતવી રાખ્યું છે, તેની એક દિવસની બેઠક આગામી તારીખ 9મી મે ના રોજ બોલાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેના અન્વયે અધ્યક્ષ સમનલાલ વોરા દ્વારા તારીખ 9મી મે ના રોજ વિધાનસભાની એક દિવસની બેઠક બોલાવવામાં આવશે અને જાહેર હિતમાં GST ના વિધેયકની ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવશે.